માં અસામાજિક તત્વોને પોલીસનો ડર રહ્યો ન હોય તેમ લાગી રહ્યું છે. મોટા વરાછા વિસ્તારમાં અસામાજિક તત્વોની દાદાગીરી સામે આવી છે. સામાન્ય બાબતે રસ્તા પર હથિયારો સાથે ધમાલ મચાવતો વીડિયો વાયરલ થયો છે. દારૂના નશામાં અસામાજિક તત્વોએ રસ્તા પર હંગામો મચાવ્યો હતો. હથિયારો સાથેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે તો પોલીસ તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે. સંવાદદાતા આનંદ પચની પાસેથી મામલો પણ જાણીશું અને પરિસ્થિતિનો પણ ચિતાર મેળવીશું. આનંદ, પોલીસ તંત્ર ઘોર નિંદ્રામાં છે સુરતમાં તેમ લાગી રહ્યું છે. અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે સુરતમાં વધી રહ્યો છે. જી સોરલ, ચોક્કસપણે કહી શકાય કે સુરત પોલીસ જે છે એ ઘોર નિંદ્રામાં છે, અને સુરત પોલીસ ઘોર નિંદ્રામાં હોવાને કારણે ટેક્સટાઇલ સિટી એટલે કે સિલ્ક સિટી અને ડાયમંડ સિટીનું બિરુદ પામનારું સુરત હવે ક્રાઇમ સિટી તરફ આગળ વધી રહ્યું છે. સુરતની અંદર મોટા વરાછા વિસ્તારની આ ઘટના છે, અને મોટા વરાછા વિસ્તારની અંદર કેટલાક અસામાજિક તત્વો જે છે રોડ ઉપર ખુલ્લેઆમ હથિયારો લઈને આતંક મચાવતા જે છે દ્રશ્યોમાં નજર સમક્ષ દેખાઈ રહ્યા છે. ત્યારે આ અસામાજિક તત્વો જે છે એ દારૂના નશામાં ચૂર હોય એટલે કહી શકાય કે સુરતની અંદર દારૂ પણ ખુલ્લેઆમ મળી રહ્યો છે, અને અસામાજિક તત્વોનો આતંક પણ સામે આવી રહ્યો છે. એટલે પોલીસની કામગીરી પર સ્થાનિક લોકો જે ક્યાંક ને ક્યાંક પ્રશ્ન ઉઠાવી રહ્યા છે. જીતો, ધન્યવાદ આનંદ જાણકારી માટે.